લાગે છે કે જિંદગીની કોઈ કિંમત નથી રહી. નાની અમથી રકમ માટે પણ આજે લોકો હત્યા કરતા ખચકાતા નથી. જોકે આશ્ચર્ય ત્યારે થાય જ્યારે મિત્રો જ નાની અમથી રકમ માટે મિત્રની હત્યા કરી નાખે. ઉપલેટામાં માત્ર 2400 રૂપિયા જેવી નજીવી રકમને લઈને મિત્રો વચ્ચે મારામારી થઈ અને બે યુવકોએ તેના જ મિત્રની હત્યા કરી નાખી. મિત્રોએ જ કરી મિત્રની હત્યા. માત્ર 2400 રૂપિયા માટે હત્યા. રાજકોટના ઉપલેટાનો બનાવ. પોલીસે કરી આરોપીઓની ધરપકડ. પોલીસ સકંજામાં રહેલા આ બે શખ્સો, જેમના નામ છે રોહિત મકવાણા અને દયાલસિંહ સરદાર, આ બંને શખ્સોએ સાથે મળીને તેમના મિત્રની જ હત્યા કરી નાખી અને એ પણ માત્ર 2400 રૂપિયા જેટલી નજીવી રકમ માટે. ભોગ બનાર હતા એ જે ભોગ બનાર છે એ આરોપી પાસેથી જો છે 2400 રૂપિયા ઉછીના લીધેલ હતા. એ જ રૂપિયા જો છે આરોપીઓ જ્યારે માંગણી કરવામાં આવેલ એ જો ભોગ બનાર પાસેથી માંગવામાં આવ્યા તો એના લીધે જો છે આરોપીને ભોગ બનાર વચ્ચે જો છે ઝઘડો થયો હતો. આ ઝઘડાના લીધે જો છે અત્યારના કેસમાં જે આરોપી છે જેના બે આરોપી છે જેના નામ એકનો નામ રોહિત મકવાણા છે અને જે બીજો આરોપી છે જેનું નામ દયાલસિંહ સરદાર છે. તો એ મેં એક આરોપી જો છે ભોગ બનારને પકડીને રાખ્યો અને બીજો જો છે એ છરી કાઢીને એના જે બોલાચાલી થઈ એનો પછી જો છે છરીથી એને શરીર ઉપર જો છે પેટના ભાગે વાર કર્યા. ઉપલેટાની ખીજડા શેરીમાં રહેતા સિકંદર મંસૂરીએ આ બંને શખ્સો પાસેથી 2400 રૂપિયા ઓછીના લીધા હતા, પરંતુ એ રકમ પરત ન કરી શકતા બંને શખ્સોએ ઉઘરાણી ચાલુ કરી દીધી. સિકંદરના ઘરે જઈને તેની માતા અને પત્નીને પણ બંને શખ્સો ધમકી આપી આવ્યા. રાત્રિના સમયે સિકંદર જ્યારે ઘરે આવ્યો ત્યારે બંને ફરી ઘરે આવ્યા અને સિકંદરને માર મારવા લાગ્યા, જે બાદ દયાલસિંહે સિકંદરને પકડી રાખ્યો અને રોહિતે સિકંદરના પેટમાં છરીના ઘા ઝીકી દેતા તેનું મોત નીપજ્યું. જે ત્રણેય લોકો હતા અને બે આરોપી અને એક જે ભોગ બનનાર, એ ત્રણેય એમ તો ત્રણેયને આપસમાં ઓળખતા હતા અને જે ભોગ બનનાર હતા એ ઉછીના પૈસા લીધેલ હતા 2400 રૂપિયા, જેના લીધે આ આખી જે છે ઘટના ઘટી હતી એમાં જે બોલેચાલી થઈ હતી. તો આને જ્યારે એ લોકો પૈસા માંગવા ગયા તો આ પૈસા માંગવામાં જે બોલેચાલી થઈ ગયો જેના લીધે આ જો ઘટના આખી અંજામ થઈ હતી. ઘટના અંગે જાણ કરાતા પોલીસે બંને આરોપીઓને દબોચી લીધા અને બંને સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે. તો ઝડપાયેલા બંને ઇસમો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પણ સામે આવ્યું છે. રોહિત સામે જૂનાગઢમાં મારામારીના અનેક ગુના દાખલ થયેલા છે, જ્યારે દયાલસિંહ પ્રોહિબિશનના કેસમાં અનેક વખત પકડાઈ ચૂક્યો છે. નિલેશ મારુ, મંતવ્ય ન્યૂઝ.